ગાંધીધામ વોર્ડ નંબર 9B માં આ વિસ્તારમાં વિકાસનો મંત્ર કંઈક અલગ જ છે. અહીં વિકાસની પરિભાષા કંઈક જુદી જ છે. જોઈએ રિપોર્ટ. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મા ન્યૂઝ લાઈવ, અંજાર, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલ મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે મા આશાપુરા ન્યૂઝની ટીમ ગાંધીધામ, જ્યાં વોર્ડ નંબર 9નો આ વિસ્તાર છે, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. અહીંની આ મોટામાં મોટી સમસ્યા છેલ્લા 5-7 વર્ષની શું છે તમે દ્રશ્યોમાં અત્યારે નિહાળી રહ્યા છો. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ જે સમસ્યા છે એનો સમાધાન કરવામાં નથી આવ્યો. આ પાણીની અંદર વરસાદ હોય કે ન હોય, પરંતુ અહીંયા પાણીની આવીને આવી સ્થિતિ હોય છે અને પાણીનો ભરાવો થતો હોય છે. અને જ્યાં રોડ લાઇટો હોવી જોઈએ અને રોડ રસ્તા જે હોવા જોઈએ, એ બધી જે સગવડ મળવી જોઈએ, પ્રાથમિક સગવડો, એનાથી વંચિત છે આ વિસ્તાર. તો આવનાર સમયમાં વિધાનસભા 2022ના ઇલેક્શનમાં અહીંના લોકો શું દ્રષ્ટિએથી, આ વિસ્તારના લોકો શું દ્રષ્ટિએથી અહીંયાના અત્યારે ચૂંટાયેલા જે ધારાસભ્ય છે એમને જોશે. તો અત્યારે આપણે અહીંયા જે લોકો છે, જેમને સમસ્યા છે, તેમનાથી વાત કરશું કે અહીં નગરપાલિકાના પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય કે અનેક કાર્યકર્તા કાઉન્સિલર હોય, ક્યારે પણ આવી અને અહીંયા જે લોકો છે એમનું કાંઈ પૂછા કરે છે કે શું સમસ્યા છે કે નથી. અને મિત્રો, ખરેખર તો જ્યાં જ્યાં જે જે વોર્ડ આવેલા હોય ત્યાં કને જે જે ચૂંટાયેલા કાઉન્સિલરો, એ લોકોનો એક ફોટો લગાડવો જોઈએ અને નીચે નંબર નાખવો જોઈએ, તેથી લોકોને પણ ખબર પડે કે આ અમારા કાઉન્સિલર છે, આ વોર્ડ નંબર છે. અને એ લોકો જે આવી સમસ્યા હોય તો ગમે તે લોકો એને ફોન કરી શકે અથવા તો આવા સમસ્યાના વિડીયો ઉતારી અને એને મોકલી શકે. વાત કરશું એના સ્થાનિક લોકોથી. શું આ વિસ્તારનું નામ અને તમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે ક્યારે આવે છે કે નથી આવતા, તમારી પૂછા કરવા અને તમારી આ સમસ્યા વિશે જણાવજો. કેટલા વર્ષ થયા ભાઈ? 7 વર્ષ. તમારું નામ જણાવો. 7 વર્ષ થયા. 7 વર્ષ થયા આ પરિસ્થિતિ ચાલુ છે. પાણી જરાક નોર્મલ વરસાદ પડે છતાંય પાણી ફૂકાતમાંથી ભરાઈ જાય છે. બાકી મારા વિશે 9 વર્ષ થયા ભાઈ જાણીતા. શું નામ છે? મારું નામ બાઉભાઈ છે, પંચોરા ટેલર 9B. અહીંયા છેલ્લા 8-9 વર્ષથી અહીંયા પાણી ભરાય છે. થોડા છાંટા ક્યાં બી પડે તો પાણી અહીંયા ભરાય છે. ચૂંટેલા માણસો પૂછા કરવા નથી આવતા, શું પહોંચી છે, આમાં ધંધાને સત્ય ના થઈ જાય છે. પાણી ભરાય, લોકો ઘરાકો આપતા જ નથી. ઘણા માણસો પડી જાય છે. એકટીવા લેડીઝની ગાડી કેટલી બંધ થાય છે, અહીંયા પાણી ભરાય છે ત્યારે. એક મોટી ઉંમરના દાદા છે, તેમનાથી વાત કરશું. દાદા, શું સમસ્યા છે? 7 વર્ષ થયા, ધંધો બી નથી થઈ શકતો આમાં પાણીમાં, અને વાંસ એટલી આવે છે, એમ માણસ ન મળે તો આમ વરસાદમાં માણસ મરી જ જાય. પાણીને કોઈ નિકાલી નથી. એ મહેરબાની કરીને એ પહેલાં કરો. શું કહેવા માગશો તંત્રને? તંત્ર તો એ હમણાં ખરાબી સાથે બીજો માણસ મરશે આમાં. એમ કરુણા ન થાય તો આમ થાય. શું કહેશો? અમે શું કરીએ, અમે 7-8 વર્ષ થઈ ગયા કને દુકાન ધંધો કરીએ છીએ. આ પાણી સમસ્યા એક નથી, બધાને છે. આપણે અમને બી નથી, કાઉન્સિલરને પોતાને છે. અહીંયાથી પાણીમાં પોતે જાય છે, એવું નથી કે નથી હતા. પોતે જોયે છે કે અહીંયા તકલીફ છે, છતાં બી નથી કરવા માગતા એ લોકો. બસ જોઈને જતા રહેશે, થઈ જશે થઈ જાય. આ 9 વર્ષ થઈ જાય, પોતાની લાઈનોમાં કામ થઈ જાય છે, તો એ લોકોનો કેમ કામ થાય છે? થવું આ દઉં, તકલીફ તો બધાને પ્રજા થાય છે. આ મેઇન રોડ છે, એમ તો છે ને કે નથી, બધાને આ ધંધાવાળા છે. આટલા 10 વર્ષ થઈ ગયા, બરાબર ને? આટલા પાણી ખાડા થાય, ખાડા હોય તો માણસો પડી જાય, લેડીઝ પડી જાય, પાણીમાં તળી જાય, લાગી જાય, એની જવાબદારી કોણ? જ્યારે વોટ માંગો હોય તો લેન્ડ લોન આવશે ભાઈ, વોટ આપજો અમને. ત્યારે વોટિંગ થઈ ગયા છે, પછી આ 7-5 વર્ષ પછી બધું પતી જાય, તો આવતા કેમ નથી પૂછા કરવા માટે? સમસ્યા એક નથી, બધાને છે કે એવું નથી. પોતાને પોતે બી નીકળે એને, એ લોકોને છોકરા બી અહીંયાથી જાય છે, એમ નથી નથી જતા. પાણીમાં જાય છે, નહીં જોઈ શકતા હોય જોવું ખબર ને ભાઈ બધા. મિત્રો, તમે સાંભળ્યું, જે સમૃદ્ધ વિસ્તાર છે ઊંઆ કને કામ કરી નાખવામાં આવે છે, અને આવા જ્યાં વિસ્તાર છે ઊંઆ એક વખત પૂછા પણ કરવામાં નથી આવી રહી. તો આ જ રીતે ગાંધીધામ વિસ્તારમાં જ્યાં જ્યાં, શું નામ છે મિત્રો આપનું? મારું નામ ઝેદ છે. અને આ અહીંયા પાણીની સમસ્યા તો ઘણી ઓલી જ છે. અમારી ગાડીના કેટલું નુકસાન થાય રહ્યું આના પાણીની. ખડ્ડો ક્યાં હોય ક્યાં હોય કાંઈ ખબર નથી પડતી. રોડ બનશે પછી પાછો વરસાદ આવશે ને બધું ઈજ થઈ જશે. અને અમારી ગાડીઓમાં નુકસાન થાય રહ્યું, ટાયર પંચર. અમે કેટલી વાર તો પડીએ રહ્યા આમાં, ખબર ના હોય ક્યાં ખડ્ડું છે ક્યાં નથી. આ પાણીની સમસ્યા તો બહુ થઈ ગઈ અહીંયા 9B માં. જોઈ શકો છો આને આ વિસ્તારમાં, આ જે 9B ના વિસ્તારમાં અને ગાંધીધામ આદિપુર અંજાર વિસ્તારમાં તમારે આવી કોઈ પણ તકલીફ હોય, સમસ્યા હોય, અમને કમેન્ટ દ્વારા જણાવો, તો એ તમારા સમસ્યાથી 100% એમનું સમાધાન કરવામાં આવશે. નીરવ ગોસ્વામી સાથે રોહિત ઠક્કર, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર, કચ્છ, ગુજરાત. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન.
આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।